નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે છેલ્લા લેક્ચરમાં આપણે જોઈ ગયા કે ક્ષેત્રફળ અને પરિમિતિ કેવી રીતના શોધવાની હતી. હવે એનાથી આગળ વધીએ તો અહીંયા તમે બોર્ડ વર્કની અંદર તમે જુઓ છો કે અલગ અલગ એક લંબચોરસ દોરેલા જોઈ શકાય છે. હવે આ જે લંબચોરસ છે એની અંદર મેં એક આકૃતિઓ દોરેલી છે, તમે એ અહીંયા આગળ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, એ જે આકૃતિઓ જે છે એના અંદરથી તમારે શું દોરવાનું છે, એટલે કે આકૃતિઓ તમારી જાતે દોરી અને એના તમારે ક્ષેત્રફળ શોધવાના છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ આના ક્ષેત્રફળ પોતાની જાતે શોધવાના છે. આકૃતિઓ તમારે એકદમ સચોટ અને વ્યવસ્થિત રીતે દોરેલી છે, જે તમારી તમારી જાતે એમ કહેવાય કે વિડીયો પુશ કરી અને આમાં દર્શાવેલી દરેક આકૃતિ દરેક વિદ્યાર્થીઓએ પોતાની જાતે દોરી અને એના ક્ષેત્રફળ શોધવાના છે. આ યાદ રાખવાનું છે. આમાંથી હવે એક હું તમને શોધતા શીખવાડું છું કે આપણે આમાંથી આકૃતિઓના ક્ષેત્રફળ છે એ કેવી રીતના શોધીશું. અત્યાર સુધીનું આપણે જોઈ ગયા છીએ, છતાં આમાંથી એક હું તમને શીખવાડું છું. એ જ રીતના બાકીના દરેકના ક્ષેત્રફળ છે એ તમારે તમારી જાતે શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણે આકૃતિ આપેલી છે, બરોબર છે, જેનો જવાબ હું અહીંયા કણે લખતો જાઉં છું. હવે વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ છે એનું ક્ષેત્રફળ એમ લખું, ક્ષેત્રફળ. આકૃતિમાં આપણે કીધું હતું કે એની અંદર જે બંધ ગાળાનો ભાગ હોય, બંધ ગાળાનો ભાગ હોય એને ઝડપથી આપણે શું કરવા, તો કે ક્ષેત્રફળ શોધવા માટે થઈ સૌ પ્રથમ તો પેલા શું કરીએ, તો કે એમાંથી જે જે ચોરસ છે એ આખા આવતા હોય એને આપણે ગણી લેવાના. તો કે આ 1, 2, 3, 4, 5 અને 6, તો 6 છે એ કેવા ચોરસ આવે છે, આખા વત્તા અડધા આવે છે એના ગણતરી કરવાની આવે. તો કે આ જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક આખું ચોરસ છે, આ એમાંથી અડધું છે એ આવી જાય છે, આ અડધું. એવી જ રીતના આ પણ અડધું છે, અહીંયા આમ કરો તો આ પણ અડધું. તો આ 1, 2, 3 અને 4, 4 કેવા છે વિદ્યાર્થી મિત્રો, અડધા છે. તો અડધા હતા 4, એને આપણે શું કરતા હતા, ભાંગ્યા 2 કરતા હતા, વધતા. જો ઉમેરવાના ક્યારે, અડધાથી વધારે હોય તો, પણ આમાં અડધાથી વધારે એક પણ છે નહીં તો એને ઉમેરવાની જરૂર નથી. હવે આનું સીધું ક્ષેત્રફળ તમે ગણતરી કરો, એટલે આ 6 ના 6 એમને વધતા ના વધતા આનો ભાગ પડે 2 × 4, એટલે અહીંયા 2 × 2, એટલે 1, 1, 2, 2 વધ્યા કેટલા, તો કે 2. તો 6 ને 2, 8 ચોરસ સેમી એનું ક્ષેત્રફળ થાય, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આનું ક્ષેત્રફળ મેં શોધી દીધું છે. એવી જ રીતના બાકીની જે આકૃતિઓ જે છે એનું ક્ષેત્રફળ તમારી જાતે શોધવાનું છે. એમાંની આ આકૃતિ છે એને હું વ્યવસ્થિત હજી એક વખત તમને લખા દોરી દઉં છું. તો આ આકૃતિ જે છે એનું ક્ષેત્રફળ પણ તમારે જાતે દરેક વિદ્યાર્થીએ શોધવાનું છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આના ઉપરથી આપણને ક્ષેત્રફળ શોધતા આવડી જાય.
विद्यार्थी मित्रों परिमिति अने क्षेत्रफल शोधो। शू करवानुं छे? परिमिति अने क्षेत्रफल शोधो। हवे हुं अहींया कणे तमने अलग अलग आकृतिओ दोरी आपीश जेनुं तमारे परिमिति अने क्षेत्रफल बंने शोधवानुं छे। जेम के पहेली आकृति हुं अहींया दोरुं। तो हवे पहेली आकृति दोरेली छे अने एक खास विद्यार्थी मित्रों आनी अंदर आ जे एक चोरस आपेलू छे ने अंदर खानामां एटले के लंबचोरस नी अंदर एक जे चोरस आपेलू छे एनी लंबाई केटली होय? तो के एक बाय एक एटले के एनी अंदर नी अंदर आ जे चोरस आपेलू छे एनी हुं अहींया कणे तमने लंबाई कहू तो आ छे एनी आ बाजु छे एनी एक सेमी थाय अने पहोळाईनी वात करीए तो ए पण एक सेमी थाय। तो फरती बाजु केवुं हशे? एक एक सेमी हशे। हवे विद्यार्थी मित्रों आनी फरती बाजुनी पहेला तो आपणे एम कहीए के परिमिति। हवे परिमिति एटले तमने खबर ज छे के आ जे तमने लंबचोरस आपेलुं छे एनी फरती बाजुनी किनारी वाळो भाग एटले एने आपणे शुं कहेवाय? परिमिति कहेवाय। હવે પરિમિતિ છે કિનારી વાળો ભાગ હોય એટલે બધી બાજુનો શું કરવાનો? સરવાળો। અને ફરતી બાજુઓ જે છે એનો આપણે શું કરવાનો? સરવાળો। તો વિદ્યાર્થી મિત્રો આનો આપણે સરવાળો કરવો હોય તો પેલા તો માપ ખબર હોવી જોઈએ। તો એક નું આપી દીધું આપણે કેટલું છે? એક સેમી। તો હવે જો અહીંયા એક સેમી હોય પછી અહીંયા એક સેમી તો આ એના માટે એક આના માટે એક આના માટે એક અને આના માટે એક। તો આ બધાનો સરવાળો કરો તો એક બે ત્રણ ચાર અને પાંચ। તો એનો મતલબ કે આ એક એક લખવા એની જગ્યાએ હું સીધા આની જગ્યાએ અહીંયા પાંચ સેમી આવું લખી શકું, આવું લખી શકાય। એનો મતલબ કે આ બાજુ જે છે એની લંબાઈ કેટલી થાય? પાંચ સેમી થાય। હવે એવી જ રીતના આ બાજુની તમે ગણતરી કરો તો એક બે અને ત્રણ તો એની લંબાઈ ત્રણ સેમી થાય। હવે એવી જ રીતના આની ગણતરી કરું તો એક બે ત્રણ ચાર અને પાંચ તો કે આ પણ પાંચ સેમી, આવી જ રીતના આ બાજુની તો કે ત્રણ સેમી। હવે વિદ્યાર્થી મિત્રો તમને બધી બાજુઓના જવાબ મળી ગયા। હવે આના ઉપરથી તમે પરિમિતિ શોધી શકો કેટલી થાય? તો કે પાંચ વત્તા ત્રણ વત્તા પાંચ વધતા ત્રણ। સરવાળો કરો, પાંચે પાંચ દસ, દસ ને ત્રણ તેર, તેર ને ત્રણ સોળ, સોળ સેમી। જો વિદ્યાર્થી મિત્રો એકમમાં ખાસ યાદ રાખવાનું કે પરિમિતિ આવે તો ખાલી સેમી જ રહેશે, શું રહેશે? સેમી રહેશે, એમાં ચોરસ સેમી, ચોરસ સેમી આવશે નહીં, બરોબર છે? પછી ક્ષેત્રફળ શોધવાનું હોય તો ક્ષેત્રફળની ગણતરીમાં શું કરીશું વિદ્યાર્થી મિત્રો? હવે ક્ષેત્રફળમાં આપણે સૂત્ર લખાવ્યું હતું કે લંબચોરસનું ક્ષેત્રફળ છે કે ચોરસનું ક્ષેત્રફળ છે, તો એવી રીતના પણ તમે શોધી શકો। માની લો કે અહીંયા લંબચોરસ આકૃતિ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું હતું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ। હવે એનાથી સાદી રીત કહે, પેલા તો જો આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ વાળી લઈએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસ હતું ત્યારે, તો લંબાઈ એની પાંચ સેમી, પહોળાઈ એની ત્રણ સેમી, તો પાંચ કરીને પંદર સેમી થાય। અથવા તો બીજી રીતે કહું, બીજી રીતે ક્ષેત્રફળ શોધવું હોય તો કઈ રીતના? તો કે એની અંદર આપેલા, એની અંદર આપેલા શું આપેલા છે? જે ચોરસ છે એ ગણતરી કરી લ્યો એટલે આપણા માટે શું થઈ ગયું? તો કે આનું ક્ષેત્રફળ થઈ ગયું। અંદર આપેલા જે ચોરસ છે એની ગણતરી કરો એટલે આપણા માટે એનું ક્ષેત્રફળ થઈ જાય। જોવો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર, તો આ સીધે સીધું શું આવી ગયું? પંદર ચોરસ સેમી। આપણે કીધું તું ચોરસ સેમી શું કરવાનું ક્ષેત્રફળની અંદર? તો કે અડધા ને આખા ને એવું ગણતરી કરતા હતા, આમાં બધા જ આખા છે એટલે સીધું પંદર ચોરસ સેમી। તો એવી રીતના પણ એની ગણતરી કરી શકાય, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આમાંથી તમને જે યોગ્ય લાગે એવી રીતના ગણતરી કરવાની। હવે આના જ જેવા બાકીના હું તમને દાખલા છે એ અહીંયા લખી આપું છું।
आकृति दौरी आपूं छूं, तमारे जाते एनी गणतरी करवानी रहेशे। બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ બાકીના જે ચાર દાખલા છે એ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે ગણતરી કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા માટે ચોરસ પરિમિતિ અને ક્ષેત્રફળ। તો આ જે તમારે તમારી જાતે ગણતરી કરી લેવાના છે। અસ્તુ।